નવી લોકેશન ઉપર જઈ રહ્યા છીએ. પહાડ તો ઈ જ છે પણ ખાલી લોકેશન જુદી છે. ચાલીને જઈએ છીએ હવે. ટ્રેકિંગ અહીં સુધી અમે બાઇક લઈને આવ્યા હતા. ટ્રેકિંગ જોરે ટ્રેકિંગ કરે. લાકડી લઈને આવ્યા છીએ અલ્પેશભાઈ ઘરેથી જ. થોડીક ભાંગી ગઈ છે ટ્રેકિંગ કરતા કરતા. લાકડી આમ દોડવું પડે. આ બાજુ પહાડ જ છે, પહાડોમાં રસ્તો છે. મારો ભાઈ પરી કે ચડવી તો આપણે મેથે મેથે ચડી જઈએ એમ તા કે ના ના આપણે હાથેથી પગેથી ચડીએ, હાથેથી નહીં. પડી આઈ સીધી ચાલ તો. ચોપ ખબર જ નથી કે આવું ભાવનગર માં લોકેશન છે. પણ મસ્ત છે, મતલબ કે માળનાથ એની જેવું જ છે. માળનાથ માં આવું જ છે પણ આ થોડું માળનાથ કરતા થોડુંક આમ કેટલી સરસ. એક મિનિટ ખાઈ બતાડું અંદર જઈને. આ ગાડી માં હાલે તો આ લોકો ખોટી ગાડી નો લીધી. આ બાજુ ખાઈ છે, આ બાજુ રાહુલ અને ગાડી હાલે અહીંયા ખોટી નો ચડાવી તે. અરે થાકી ગયા કા તો જો ને ફોર વ્હીલર કોક ચડ્યું તો આપણે ગાડી નો આપડી ચડી જાય. હા ફોર વ્હીલર પણ ખોટા આંકી આપણને. હવે પાણી ની બોટલ બે પૂરી થઈ ગઈ છે ને એક જ વધી છે આપણે, એટલે હવે બધા તરસા થશે. જોજે થોડા ખાયા જેવું વાતાવરણ છે ને ત્યાં વયા જઈએ હન પછી મળીએ તમને. હું બે થાકી ગઈ છું, બોલી નહીં તે ને ચાલી નહીં. ચાલી નહીં તે ચાલ. બધા એટલો પહાડ ચડી ચડીને થાકી ગયા છે, પહાડ માં નાસ્તો કરીને પહાડ નથી ચડી શકતા. તો હું નાસ્તો કરી લીધો. મને તો સાપ જો હોય તો મરેલો. મજાક કરે છે, કવિ સાપ નથી. કે બીજો છે આમ જો થાકી ગયા. મારા ભાઈ ની તો બહુ આગળ છે એ અલ્પેશ ભાઈ બે. બેસવાની મજા આવે. અમે આટલા હોય અમને છ જણા હોય ને તો વધારે મજા આવે. કઈક સારું દેખાણું છે તો ચાલો તમને પણ બતાવીએ. ઉપર ચડ્યા તો લોકેશન પવન આવ્યો મસ્ત. ઓ વાવ બેટર લોકેશન. અહીંથી તમે જોઈ શકો છો પડતી નહી. ભાવનગર જિલ્લામાં દેવું છે. ભાવનગર થી નજીક જ છે, ભાવનગર થી અંદર 30 કિલોમીટર ની અંદર જ છે. તમને કોઈ બાજુ જાઓ તો તમે કોઈ ને પણ પૂછો ને કે મેલકડી તો તમને રસ્તો સીધી આપે. હાઈવે થી 3-4 કિલોમીટર છે ખાલી. હવે મારો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બહુ બેઠા અને બહુ એન્જોય કર્યું.
મજા આવી જાય. હું હાલું છું એટલે વિડિયો થોડોક અલગ ડોલક થશે. મારું કઈ નહીં સંભળાતું હોય પણ ગાઈસ તો ઘરે આવી ગયા છી અને હું બધું ઘરનું કામ એ પતાવી દીધું છે. તો જો મનીષાએ આપણે ભાત બનાવી નાખ્યા છે, કારણ કે બપોરે મનીષાએ છે ને ભાત ઝાઝા ગોળી દીધા હતા. અચ્છા ઝાઝા વળ્યા હતા મને લાગ્યું ભાઈ એટલે વળ્યા હતા, એટલે મેં ઓછું ખાધું હતું ને તો થોડાક ઝાઝા ગોળી દીધા હતા. તો જો આ ત્રણે છે ને નાઇટ ડ્રેસ પહેરી દો છે, એક ખરખો અને એવો બે છે, એક ખરખેખી પહેર, પછી જો ભાભી એ પહેરી છે એક ખરખી પહેર, અને વનિતા એ કરી દીધી છે. મેં તો આમ તે પહેરાતી જ છે. એ ત્રણે પ્લાન કર્યો કે ખરખા નાઇટ ડ્રેસ પહેરીએ એમ, હે ને? તો ના ના વાર નથી પહેરવો, એ કે તમે પહેરના ભાભી એમની પાસે છે, મારી પાસે છે, પહેરવું પડે ને ચારે મેચિંગ થઈ જાય. હા પણ ના ના આજે પછી બહાર હમણાં જમવા જવાનું છે, કઈ જ આપણે એમ આવશે કે ભાભી ને એમ કે છે બહાર જમવા જવું છે, આપણે બહાર જમવા જવાનું છે તો બપોરના ભાત પીડ્યા છે ને તો એ વઘારીને આપણે જમી લઈએ છીએ. ત્યાં 10 વાગ્યા વારે બહાર જમવા જવાનું છે એવું પ્લાન છે કે? રાહુલ ને ભાઈ બે ધાબા પર બેઠા છે એટલે બહાર જમવા, મતલબ કે ધાબા પર જઈએ. આવો નીચે હો રાહુલ, ઉપર ના કીડીઓ આવશે પછી એમાં બેસવાનું હોય. ઓલું ગોતલું નહીં લો, એ તો આમ થઈ જાય રાહુલ બહુ વેરે બધું. ચશ્મા નથી પહેરવા તો આપડે ક્યાં જવાનું? હારી દેખાશ, બધાને ખબર છે તું થોડી જ છો. કાં ભાભી જમવા જઈએ છે, 10 વાગવા આવ્યા છે તો હવે ભૂખ તો નથી લાગી પણ તોય તે જમી આવે ને એમ. પછી રાતે ભૂખ નો લાગે, બધું અડધું પડધું મળે એમ, જે જમવું એનું મળે એટલે જમી આવે અત્યારે, એટલે જમવા જઈએ. તો અમે બધા જમવા જઈશું હવે. જોયું એ માળનાથ નથી, અમે ગયા નહીં માળનાથ નથી, અમે આજે ગયા તા નહીં માળનાથ નથી. અમે મને મૂકી દે ને, ડ્રેસ કાર્ડ મૂકી છે ને આજે એટલે. હા તો આપણે બ્લોગમાં તને ભૂખ લાગી છે? ભૂખ લાગી નથી પણ ખાવું છે. ભાત પડે એટલે કોઈ જમ્યું નહીં.
અલે તો મારું તો આપણું જમવા ગયું છે ગાર્ડનમાં. આપણે થોડી વાર માટે બેસવા આવ્યા છે જમીન, પછી આ લોકોનું ગાર્ડન છે ને અહીંયા. એટલે તું બી કુછ બોલ. આમ જો હિચકા એટલે આપણે હિચકા ને બધું છે અહીંયા. હિચકા એ બાળકો માટે છે, તમારા માટે. તમે બાળકો જ છો ને. તમે શું છે? એ નાના બાળકો નથી. ખીજા છે તો તને થોડી વાર આપણે અહીંયા ફ્રેશ થઈ જઈએ, બેસીએ. બધા ક્યાંય બેસવું છે ઘડી, કેમ ઘરે નથી જવું એમ. એટલે કે એક વાગ્યા સુધી જાગવાનું હોય આપણે બધાને.